કેનાલમાં છોડાયેલું પાણી જુનાગઢના ખેડૂતો માટે જુનાગઢ જિલ્લાના ખેડૂતોના ચહેરા પર ટાઢક દેખાય ખેડૂતોની ખુશીનું કારણ છે કેનાલમાંથી આવી રહેલું પાણી જુનાગઢ જિલ્લાના સૌથી મોટા સિંચાઈ ડેમ ઓજત બે માંથી ખેડૂતોના રવિ પાક માટે પાણી છોડાતા જગતનો તાત રાજી થયો હાલમાં કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું છે રવિ પાક માટે પાણીની જરૂરિયાત હોવાથી ખરા સમયે કેનાલમાંથી પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાય પાણી છોડાતા બાદલપુર પ્રભાતપુર બગડુ સહિતના પાંચ ગામોની જમીનને પિયત માટે સમયસર પાણી મળશે બાદલપુર ગામે આવેલો ઓજત બે ડેમ જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ છે પાણી સંગ્રહની ક્ષમતા પણ વધુ અને આ ડેમ પંચોતેર કિલોમીટર લાંબી કેનાલનું નેટવર્ક ધરાવે છે હાલમાં ઓજત બે ડેમમાં એકાણું ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે જે જુનાગઢ જિલ્લાના કેટલાય ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડી શકે તેમ છે અને ડેમમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવે છે અને હાલમાં પાંચ ગામોને સાડા ત્રણસો હેક્ટરથી વધુ જમીનને પાણીનો લાભ મળશે અત્યારે કેનાલના પચીસ કિલોમીટર સુધી પાણી છોડાયું છે અને ખેડૂતોની માંગણી પ્રમાણે આગામી સમયમાં પણ પાણી છોડાશે જીરું કપાસ ડુંગળી ઘઉં જેવા પાકોને પાણીની જરૂરિયાત ખૂબ હોય છે ત્યારે સિંચાઈનું પાણી આવતા લહેરાઈ રહેલા આ પાકને ફાયદો મળશે સંસ્કારી નગરી વડોદરા બનશે પ્રદૂષણ મુક્ત વડોદરામાં કચરાના ઢગલાનો કરાશે નાશ વૈજ્ઞાનિક આ છે વડોદરા શહેરભરનો કચરો શહેરમાંથી એકત્ર થઈ કચરાનો બની ગયો છે ઢગલો અને આ કચરાનો ઢગલો હવે લોકો માટે બની ગયો છે માથાનો દુખાવો સમાન આ કચરો હવે શહેરની હવા બગાડી રહ્યો છે આ કચરો હવે શહેરને કરી રહ્યો છે પ્રદૂષિત ડમ્પિંગ સાઇટ પર્વત સમાન બની જતા લોકો થઈ ગયા છે પરેશાન સતત વધતા જતા કચરાને કારણે આસપાસના લોકોને દુર્ગંધનો પણ સામનો કરવો પડે છે ત્યારે હવે બોડે મોડે આ કચરાનો નાશ કરવા માટે તંત્રની આંખ ખુલી છે શહેરને પ્રદૂષણ મુક્ત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાએ શરૂ કર્યું છે મિશન હજારથી બારસો ટન એવરેજ રોજનો ખચરો ડો માધ્યમથી અન્ય બીજા માધ્યમથી ઉપાડવામાં આવતો હોય છે એનું એક ડમ્પિંગ સાઇટ ઉપર એનું એકત્ર બીજી એક એબોલન છે કે બે સંસ્થાને આ કામ સોંપવામાં આવ્યું છે જ્યાં સેગ્રીગેશન થાય છે પ્લાસ્ટિક અલગ તારવામાં આવે છે સીએનડી અલગ તારવામાં આવે છે અને બાકીનું જે મટીરિયલ છે એ ખાતરના રૂપમાં બને છે હવે વડોદરાના તંત્રએ આ કચરાના પર્વત સમાન ઢગલાને દૂર કરવાની કામગીરી હાથ ધરી વૈજ્ઞાનિક ઢબે આટલા મોટા પ્રમાણમાં કચરાનો નિકાલ કરાઈ રહ્યો છે ચાર લાખ મેટ્રિક ટન કચરાના નિકાલ માટે કામગીરી સોંપવામાં આવી છે કચરામાંથી પથ્થરો પ્લાસ્ટિક તેમજ રબરના ટાયરો મશીનરી દ્વારા અલગ તારવવામાં આવી રહ્યા છે કચરામાંથી બનતા ખાતરને ગાર્ડનમાં જરૂરિયાત મુજબ વાપરવામાં આવશે ચાર લાખ મેટ્રિક ટન કચરો ત્યાં અત્યાર સુધીમાં હતો ત્યારે કામ આપવામાં આવ્યું અત્યારે જો વાત કરીએ તો સિત્તેર હજાર જેટલો સિત્તેર હજાર લાખ ટન મેટ્રિક એટલો ખચરો ત્યાં હયાત છે જે આવનાર બે ત્રણ મહિનામાં બિલકુલ કાટ થઈ જશે અને આ જગ્યા ઉપર વરસર સાઈટ ઉપર અટલાદરા સાઇડ ઉપર જે પ્રકારે ડમ્પિંગ સાઈટ ક્લિયર કરી એ જ પ્રકારે અહીંયા પણ ક્લિયર થશે જો કે સંપૂર્ણ કચરાનો નિકાલ કરતા હજી બે થી ત્રણ મહિના સુધીનો સમયગાળો લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે મહત્વનું છે કે વડોદરામાં રહેતા લોકોના ઘરેથી કચરો એકત્ર કરી તરસાલી બાયપાસ ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે આ સ્થળે ભૂતકાળમાં પણ આગ લાગવાની ઘટના બની હતી ત્યારે કેન્દ્ર સરકારના સ્વચ્છતા મિશન અંતર્ગત હાલમાં પ્રાયોગિક ધોરણે ચાર લાખ મેટ્રિક ટન કચરાના નિકાલ માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ટૂંકા ગાળામાં પ્રદૂષણ મુક્ત બનશે શહેર અને ભૂતકાળ બનશે ડમ્પિંગ સાઇટ વલસાડના કેટલાક ગામમાં